નવી બધી વસ્તુ ઉમેરી નવી રીતના બનાવવાના છીએ, તો કઈ નઈ, હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો કે અમે પાપડ વડો કેવી રીતના બનાવી છીએ. તો જો આપણે બે ટમેટા સુધારી લીધા છે, બે લીલા તીખા મરચા છે, આ છે કોથમરી અને આ મીઠો લીમડો છે. મીઠા લીમડાનો સ્વાદ તો તમને ખબર જ હશે. આ છે આખા લસણનું શાક. આપણે પછી ક્યારેક રેસીપી મૂકી દઈશું ગાયલા, આખા લસણનું મસ્ત મજાનું શાક બનાવેલું છે એની રેસીપી આપણે પછી મૂકશું. અને આ આપણે ત્રણ ચાર નાની ડુંગળી સુધારી લીધી છે. અને આ છે બે ત્રણ લીંબુનો રસ, આ ગરમ મસાલો છે. અને આ છે ડૂટી ફૂટી. ડૂટી ફૂટી નાખ્યું એટલે સ્વાદ બહુ મસ્ત આવે ગાયલા. એટલે આપણે જો એટલી ડૂટી ફૂટી લઈ લીધી છે. અને જો આ બટેકા બાફી લીધા છે 500 ગ્રામ જેટલા. અને આ છે દાળી આપણે વઘારવાની છે. અને આ છે સવાણું, એ આપણે જ્યારે ડીશ તૈયાર કરવી ત્યારે એમાં નાખીને ખાવાનું ડુંગળીને બે. તો જો આપણે આવી કંઈક વસ્તુ બધી તૈયાર કરી છે પાપડ વડા બનાવવા માટે. આજે આપણે પાપડ લઈ લીધા છે. ઓલી વખતે આપણે નાના પાપડ લીધા હતા, આ વખતે મોટા પાપડ લઈ લઈશું. આપણે મોટા પાપડમાં કેવું થાય છે જોઈએ. તો આપણે આ મસ્ત મજાના મોટા મોટા પાપડ લઈ લીધા છે. આજે આપણે મોટા પાપડમાં બનાવવાના છીએ. તો કાંઈ નહીં, આગળ રેસીપી થઈએ, આપણે બનાવવાનું ચાલુ કરી દેવી. ગેસ ચાલુ કરી દઈશું અને દાળ વઘારી નાખશું. ઘણા બધા લોકો એ કમેન્ટ કરી હતી કે ગેસ ચાલુ રહી ગયો છે, તમે વેસ્ટ કરો છો. તો એ બધી તમારી સાચી વાત, પણ ભૂલથી રહી ગયો હતો. અને હવે આપણે ધ્યાન રાખશું, હવેથી ગેસ ચાલુ નહીં રે. ત્યારે ભૂલથી રહી ગયો હતો પેલો કે બીજો વિડીયો એમ કઈક હતો. કા આપણે અમે ચેનલ ચાલુ કરીને બીજો ત્રીજો વિડીયો એમ કઈક હતું, એટલે વિડીયો બનાવવામાં ને એની ધ્યાનમાં આપણે અમારાથી ભૂલથી રહી ગયો હતો. તો હવે અમે ધ્યાન રાખશું. જો તેલ આવી ગયું છે, આપણે આ એક ચમચી જેટલી ગાય નાખી દઈએ. હિંગ વઘાણી જે કયો એ એક ચમચી નાખશું આપણે. અને હવે આપણે લીલા મરચા કોરું મરચું નાખશું એક ચમચી જેટલું. પછી તમે જેટલી દાળ બનાવો એ પ્રમાણે થોડુંક કોરું મરચું નાખવાનું. તેલમાં કોરું મરચું નાખીએ એટલે વળે ન શકે. ગરમ મસાલો નાખશું. જે ઓપ્શનલ છે, ભાવતો હોય તો નાખવાનું અને ન ભાવતો હોય તો નહીં નાખવાનું. હવે થોડીક વાર છે ને આપણે પાકવા દઈશું. ગેસ ધીમો જ રાખવાનો, બધા મસાલા આપણે નાખતા હોય ત્યારે ધીમો ગેસ રાખવાનો. હવે કાંઈ નહીં, જો એવું લાગે છે આમ બધા મસાલા પાકી ગયા એવું લાગે છે એટલે આપણે દાળ નાખી દઈશું. દાળ થોડીક ઘાટી રાખવાની.
સાથે પાપડ વડામાં દાળ થોડીક ઘાટી હોય એટલે ખાવા માટે તો જ મજા આવે, નહીં તો મજા ન આવે. હવે આપણે આમાં લીંબુનો રસ નાખશું. હું અંદાજે નાખું છું, બાકી તમે ઝાઝુ બનાવો તો બે લીંબુનો નખાય, અને થોડીક ઓછી દાળ બનાવતા હોય તો એક લીંબુનો નખાય. પછી જેટલી વધારે દાળ એટલું વધારે લીંબુ, અને ઓછી તો ઓછું. એવી રીતના નાખવાનું. અને હવે આપણે આમાં થોડીક ખાંડ ઉમેરીશું. એટલી ખાંડ નાખું છું અંદાજે, તો ખાંડ નાખવાની, કોઈને વધારે ગળું ભાવતું હોય તો વધારે નાખવાની, ઓછું ગળું ભાવતું હોય તો ઓછી નાખવાની, ને ન ભાવતું હોય તો નોય નાખવાની. હવે અને અમારે થોડું ખાટું મીઠું ગળું ખાય એટલે મેં થોડીક નાખી છે, લીંબુ નાખ્યું અને પછી ખાંડ નાખ્યું, એટલે બેનો સ્વાદ ભેગો થાય એટલે મસ્ત દાળ લાગે. જો આવી ઘાટી મસ્ત દાળ થઈ ગઈ છે, થોડીક ઉકળી જાય એટલે પછી ઉતારી લઈએ. થોડીક વાર આપણે ઉકળવા દેવી દાળ. જો આપણે બટેકા ભાંગી નાખ્યા, સુંદો કરી નાખ્યો, અને આપણી દાળ જો મસ્ત મજાની ઉકળી મસ્ત થઈ ગઈ છે, બની ગઈ છે. હવે એને સાઈડમાં મૂકી દઈશું અને આપણે બટેકાનો મસાલો બનાવી નાખીએ. ગેસ બંધ કરી દો. ગયા વખતે દાળમાં ખબર છે કોઈકે કોમેન્ટ કરી હતી કે દાળ ગુજરાતી છે દેશી તો એમાં ખાંડ ને ગોળ નાખવો પડે. હા, કોમેન્ટ કરી હતી કોઈકે કે એમાં ખાંડ નું શું કામ, ગોળ નાખવાનો હોય એમ. તો અમારા ઘરમાં ગોળ ન ખાય, બધા ખાંડ ખાય, એટલે અમે ખાંડ નાખી છે. બાકી જેને ગોળ ભાવતો એ ગોળ નાખી શકે, ખાંડ ભાવતી એ ખાંડ નાખી શકે, કઈ ને બે લાગે. આપણે હવે બટેકા મસાલો બનાવી નાખીએ. એટલે ટેલ થઈ ગઈ છે ને, એટલે દાળમાં નાખી દેવી, થોડી કોથમીરી નાખી દેવી. દાળમાં નાખી કોથમીરી એટલે સ્વાદ મસ્ત આવી જાય, મસ્ત ને સુગંધ મસ્ત ને આવે ને કલર મસ્ત નો આવી ગયો. જો દાળનો હાલો તેલ આવી ગયું છે, આમાં જાય છે રાઈ. મસાલો મિક્સ થઈ ગયો છે, થોડો ગરમ મસાલો નાખશું, જેમ જેટલો ભાવતો એટલો નખાય, ઓછો ભાવે ઓછો, જાજો ભાવે જાજો. હવે આપણે આમાં બટેકાનો છુંદો નાખી દઈશું. મસ્ત હલાવી મિક્સ કરી નાખ્યું. હવે આપણે મસ્ત હલાવી નાખ્યું છે. હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખશું.
થોડુંક લીંબુ નાખી દેવું, આમાં છે બિયા, મિક્સ કરી લેશું. લીંબુ ને મીઠું બે નાખ્યું છે, મસ્ત મિક્સ થઈ જાય. થોડું ખાતા હલાવી એટલે મિક્સ થઈ જાય. મસ્ત થઈ ગયું ને લે. હા, હવે આપણે આમાં રોટી ફોટી નાખી દઈશું. રોટી ફોટી ને સ્વાદ આવે, પાપડ વડામાં મસ્તી નો ખાવે, બહુ મજા આવી જાય. ખાય લે. આપણે ઓલી વખતે તો હું તાત્કાલિક બનાવ્યો તો હતું નહીં એટલે નાખી નથી. હવે આને મસ્ત મજાનું હલાવી નાખીશું. મસ્ત દેખાય ને હવે. આ સુંદર ના પાપો એટલે શું કેવાય, આલુ પરોઠા એ બની શકે કા. આપણે પાપડ વડામાં યુઝ કરવાના છે પણ આના આલુ પરોઠા મસ્ત બને. તો હવે આપણો મસાલો બની તૈયાર થઈ ગયો છે. હવે આપણે પાપડમાં ભરીને શેકી નાખી. તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે ને હવે લોઢી મૂકી દેવી અને ગરમ થાય એટલે આપણે પાપડ શેકવાનું ચાલુ કરી દેવી. મસાલો ભરી બનાવશું. જો લોઢી તપી ગઈ છે અને આપણે પાપડ શેકવાનું ચાલુ થઈ ગયું છે. એવી રીતના થોડીક વાર આમ રાખવાનું એટલે છે ને પછી પાપડ વળે એવો થઈ જાય. ઘણા પાણી પોતાય પણ આપણે એવું કઈ કરવાની જરૂર છે નહીં. આવી રીતના આમ કરી બે બાજુ શેકી નાખવાનું એટલે પાપડ એ શેકાય જાય અને સુંદર તો આપણો સરી ગયેલો તૈયાર હોય જ તે. પછી આમાં ભરી દેવાનું, ધીમા ગેસે ચેકવાનું એટલે બળે નહીં અને મસ્ત થઈ જાય. મોટો પાપડ છે એટલે આપણે ચાલો મસાલો ભરી દેવી તો એ બહાર ન નીકળે. આપણે હવે બનીને તૈયાર થઈ ગયું છે અને ખાવાનું ચાલુ કરી દીધું છે. ખાય ને. જો આપણે તો જો કટિંગ કરી નાખ્યું છે, હવે તો ભૂખે લાગી ગઈ છે. તો આવી રીતના કટિંગ કરી નાખવાનું. આવી રીતના યસુ ભૂખ લાગી છે ને હવે. હે, પછી જો આમાં ડુંગળી નાખી દેવાની. મારી ડુંગળી મીઠી તીખું લાગે. તીખું લાગે. પછી જો આમ દાળ નાખી દેવાની. તારામ નહીં નાખ્યો. આવું સવાનું ખાવાનું તારે. ચક દાણા ખાજો. તારે કેવું ખાવાનું એસુ? હે, પાપડ કેવા? શું કેવાય? પાપડ કેવા બેટા? મિક્સ થઈને મસ્ત મજાનું થઈ ગયું છે અને હવે ખાવા મળવાનું. ડુંગળી નથી 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 જો એકઈ નહીં જો લે. કેવું લઈ ગયું?
હે દૂધ કેવું લાગ્યું? કેવું લાગ્યું? મીઠું. હે આમ પપ્પા નામ જન કેવું લાગ્યું? એસુ મીઠું. મીઠું લાગ્યું એસુ. હાય તો કઈ નહીં, હાલો જો પાપડ વડા આપણે બનાવ્યા છે અને હાલો બધા ખાવા. અને વિડીયો અમારો કેવો લેજો કોમેન્ટમાં કહેજો, અને જો ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.